સુરત સહિત રાજ્યભરમાં 10મી માર્ચના રોજ પોલિયોની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં આંગણવાડીની બહેનો અને આશા વર્કરની બહેનો જોડાઈ હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આંગણવાડી અને આશા વર્કરની બહેનો પડતર માંગણીઓને લઈને સરકાર સામે લડત ચલાવી રહી છે. પોલિયોની કામગીરી દરમિયાન આશા વર્કર અને આંગણવાડીની બહેનોએ કાળી પટ્ટી બાંધી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. લગભગ સુરત જિલ્લાની 3000 બહેનો આ વિરોધમાં જોડાઈ હતી. ખાસ કરીને વડોદરાની મહિલા સેનાની સંચાલક ચંદ્રિકાબેન સોલંકી સુરતમાં ઉપસ્થિત રહ્યા હતા. મરરામ ચંદ્રિકા સોલંકી, મહિલા શક્તિ સેના કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિ પ્રમુખ. આજે શું કાર્યક્રમ રાખેલો છે? પટ્ટી કેમ ધારણ કરી? આજે રાષ્ટ્રીય પોલિયો દિવસ છે અને આજના દિવસે ગુજરાતની લાખો આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો નાના નાના ભૂલકાઓને પોલિયો પીવડાવે છે અને આજ આશા વર્કર અને આંગણવાડીની બહેનોએ ગુજરાત રાજ્યને પોલિયો મુક્ત કરવાનું ગૌરવ આપ્યું છે. ત્યારે ગુજરાતના આરોગ્ય વિભાગમાં અને બાલ કલ્યાણ ખાતામાં બહેનો ઘણા વર્ષોથી કાળી મજૂરી કરે છે, પરંતુ બદલામાં એમને નજીવું ઇન્સેન્ટિવ અને નજીવું માનદ વેતન આપીને એમનું શોષણ કરે છે. ત્યારે ગુજરાત રાજ્યની શોષણ ભરી નીતિનો વિરોધ કરવા માટે આજે લગભગ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં આશા વર્કર બહેનો અને આંગણવાડીની બહેનો શોષણ ભરી નીતિનો વિરોધ કરી અને લઘુત્તમ વેતન 21,000 મેળવવા માટે કાળી પટ્ટી ધારણ કરી અને નાના નાના લાખો ભૂલકાઓને અમે પોલિયો પીવડાવ્યો છે. આનો વિરોધ કરવાનો કંઈ વિચારવાની જગ્યા પર આ કેમ કર્યું? એટલે પોલિયો નાના બાળકો જે છે એ બાળક ભારતનું ભવિષ્ય છે અને ભારતનું ભવિષ્ય સ્વસ્થમય બને એના માટે પોલિયો અમારે પીવડાવવો છે, એ અમારું કર્તવ્ય છે, એ અમારી ફરજ છે અને એની સાથે સાથે સરકાર અમારું પોલિયોની કામગીરી, માતા મરણ અમે અટકાવ્યું, બાળ મરણ અમે અટકાવ્યું, કુપોષણ મુક્ત અમે કરીએ છીએ, છતાં પણ સરકાર અમારું શોષણ કરી રહી છે. તો કાળી પટ્ટી બાંધી અને સાથે સાથે પોલિયો પીવડાવ્યો અને સરકારની શોષણ ભરી નીતિનો અમે વિરોધ પણ કર્યો છે.